આપણે અહીંયા આવે છે તેરમી ગાથા ચાલી રહી છે, ચાલુ કરે છે કન્ટિન્યુ. તેરમી ગાથામાં એમ કીધું ને કે નવ તત્વ ઉતાર નહીંથી જાણે, નવ તત્વ એનું નામ છે સમ્યક દર્શન છે. પ્રકાશભાઈ તેરમી ગાથામાં ઉતાર નહીંથી જાણે નવ તત્વ ભાવેશભાઈ જાણેલ જીવ જીવ વળી પુણ્ય પાપને આશ્ર સમરલ જરા બંધ મોક્ષ તે સમ્યક છે. એટલે ભૂતાર્થ નહીં થી જાણેલ નવ તત્વ અને શ્રદ્ધા એનું નામ શું છે? સમ્યક દર્શન છે. નવ તત્વ એમાં આપણે વિભાજિત કર્યા, નવ તત્વને દ્રવ્ય અને ભાવરૂપ એમાં જેટલા પણ ભાવ પડખા છે એ બધા કોનાથી રિલેટેડ છે? જીવથી. અને જેટલા પણ દ્રવ્ય પડખા છે એ બધા કોનાથી રિલેટેડ છે? અજીવ. કારણ કે એવો જીવ અને અજીવ વચ્ચે કયો સંબંધ છે? નિયમિત સંબંધ છે, બરાબર. અને જીવ અને અજીવ એ પણ અહીંયા પર્યાય લીધી, જીવ અને અજીવને પણ અહીંયા પર્યાય લીધી. તો જીવ તત્વમાં પર્યાય શું લેવાનું? જાણવાની પર્યાય, એને પર્યાય લીધી. જીવ તત્વ એને જાણવા વાળી પર્યાય ને જીવ તત્વ કીધું. અને જ્ઞે અજીવને જાણવા વાળી જે પર્યાય છે એને અહીંયા શું કહી દીધું? અજીવ તત્વ કીધું. ખ્યાલ આવે છે ને? એટલે અહીંયા નવ તત્વથી પણ પાર, નવ તત્વથી પણ ભિન્ન એક તત્વવાળો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પરમ પારણામિક ભાવ, દ્રષ્ટિનો વિષય, અનુભૂતિનો વિષય, સમ્યક દર્શનનો વિષય, એના આશ્રયથી શું થશે? તો કે છે મારા પ્રયોજનની સિદ્ધિ થાય છે, બરાબર. પછી અહીંયા કીધું ને કે એ પરમ પારણામિક ભાવમાં કાંઈ ઘટતું પણ નથી અને કાંઈ બધતું પણ નથી. એ પરમ પારણામિક ભાવ ઔદ્યોગિક ભાવથી, સાયોક્ષમિક ભાવથી અને સાયિક ભાવથી પણ પરમ પારણામિક ભાવ કેવો છે? ભિન્ન છે. ખ્યાલ આવે છે ને? પણ જે અનુભવ કરે છે એ અનુભવ કરવા વાળી કોણ છે? તો કે પર્યાય છે, બરાબર ને. અને અનુભવ જેનો થાય છે એ દ્રવ્ય છે, કરે છે એ પર્યાય છે, અને જેનો કરવામાં આવે છે એ દ્રવ્ય છે. પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. અગર પર્યાયમાં દ્રવ્ય આવી જાય તો શું થાય? દ્રવ્યનો નાશ થાય. પર્યાયનો નાશ થતા દ્રવ્યનો નાશ થઈ જશે, બરાબર ને. આપણે આવા પારિણામિક ભાવ અને નવ તત્વ જે પર્યાય રૂપ છે એના બીજા બે નામ અહીંયા આપ્યા ગુરુદેવે, સામાન્ય અને વિશેષ. આ નવ તત્વ વિશેષ છે અને એનાથી ભિન્ન જે તત્વવાળો પદાર્થ છે એને સામાન્ય કીધું. એ સામાન્ય તત્વના આશ્રયથી એની દ્રષ્ટિ કરવાથી અહીંયા જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. જન્મ મરણનો શું થાય છે? અભાવ થાય છે. કેવો છે ભગવાન આત્મા? તો અનંત ગુણોનો ગોદામ, અનંત શક્તિઓનો સંગ્રહાલય અને અનંત ધર્મનો જ્ઞાનનો સુખનો કેવો છે? પિંડ છે. એવો હું પોતે છું. અને એ આત્માને પ્રસિદ્ધ કોણ કરે છે? તો કે નિર્મલ પર્યાય એ આત્માને પ્રસિદ્ધ કરે છે. અનુભૂતિની પર્યાય આત્માને પ્રસિદ્ધ કરે છે. એ રાગની પર્યાયમાં આત્મા જણાતો નથી. જે રાગની પર્યાયમાં આત્મા નથી જણાતો તો શાસ્ત્ર જ્ઞાનથી આત્મા જણાઈ જાય, નિમિત્તથી આત્મા જણાય, એ તો બધી દૂરની વાત છે. એક સમયની શુભ રાગની પર્યાયમાં પણ આત્મા જાણવામાં આવતો નથી. તો આત્માને પ્રસિદ્ધ કઈ પર્યાય કરે છે? તો કે નિર્મલ પર્યાય એ આત્માને શું કરે છે? પ્રસિદ્ધ કરે છે. ખ્યાલ આવે છે ને? અહીંયા કીધું ને કે વ્યવહાર રત્નત્રયની પર્યાય, વ્યવહાર રત્નત્રય, વ્યવહાર સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક જ્ઞાન અને વ્યવહાર સમ્યક ચારિત્ર, એ વ્યવહાર રત્નત્રયની પર્યાયને પણ અનાત્મા કહી દીધી. આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની સાથે એ બધી પર્યાયોને પણ કેવી કહી દીધી? અનાત્મા. નિયમસારમાં 50 નંબરની ગાથામાં કીધું ને કે સંવર, નિર્જરા અને મોક્ષની પર્યાયને પણ પરદ્રવ્ય કીધું. કારણ કે એ દ્રષ્ટિનો વિષય પરમ પારણામિક ભાવ એ અનાદિ અનંત છે. ભલે ઓલી સંવર, નિર્જરા અને મોક્ષની પર્યાય શુદ્ધ છે પણ એ અનાદિ અનંત નથી. એ કેવી છે? એક સમયની છે, પર્યાય છે ને. અને એની સામે મારો દ્રવ્ય કેવો છે? અનાદિ અનંત છે. 320 નંબરની ગાથા
છ ઢાળાનું અહીંયા રેફરન્સ આપ્યું આપણે ગુરુદેવશ્રીએ, અને પછી એમ કીધું ને, શું કીધું, બહુ સરસ કીધું કે નવ તત્વને ભિન્ન ભિન્ન જોયા, ભિન્ન ભિન્ન જોવા તો ભેદ ઉત્પન્ન થશે, રાગ ઉત્પન્ન થશે, વિકલ્પ ઉત્પન્ન થશે, અને ભેદ ઉપરથી લક્ષ હટાડી આ ભેદ પર જ્યાં દ્રષ્ટિ જશે તો ત્યાં સમ્યક દર્શન નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થયા વગર રહેશે નહીં. કેટલું સરસ ગુરુદેવે કીધું કે આ શુદ્ધ નયનો જે વિષય છે ને એ કેવો છે, તો કે ચૈતન્ય ચમત્કાર તત્વ છે. એક એમ પણ બોલ્યા ગુરુદેવ, કેવો છે, ચૈતન્ય ચમત્કાર તત્વ છે. કારણ કે એ આખા જગતમાં કોઈ સારભૂત છે તો એ મારો ચૈતન્ય પરમાત્મા છે, એટલે ચૈતન્ય ચમત્કાર તત્વ કીધો. પૂજ્ય બેનશ્રી કહે છે ને કે કોઈ જોરદાર બોલવાવાળું હોય ને જગતમાં તો એની સામે બધા શું કરે, પાણી ભરે. એમ અહીંયા પરમ પારણામિક ભાવની સામે એક સમયની મોક્ષની પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય પણ શું ભરે છે, પાણી ભરે છે. ગુરુદેવ કહેતા ને હુકુમનો એકો એની સામે, હુકુમના એકાની સામે ઓલા બાકીના ત્રણ એકા છે એ પણ શું થાય છે, હારને પ્રાપ્ત થાય છે. એવો મારો ભગવાન આત્મા, એવો શુદ્ધ અનાદિ અનંત, અને એની દ્રષ્ટિ નહીં કરીએ અને પર્યાયની દ્રષ્ટિ કરશું તો અનંત કાળ ક્યાં રખડશું, સંસારમાં રખડશું. ગુરુદેવે એક વચ્ચે કીધું ને, પજ્જય મૂળા પર સમયા, બરાબર, પજ્જય મૂળા પર સમયા, એમાં કીધું ને પર્યાય બુદ્ધિ કહો અને મિથ્યા બુદ્ધિ કહો, ખ્યાલ આવે છે ને, મૂળ દ્રષ્ટિ કહો, બહિરાત્મા કહો, આ બધું એક જ છે. અનાદિકાળથી આપણે કેમ 84 લાખના ચક્કર ખાઈ રહ્યા છે, કારણ કે એક જે અભેદ આત્મા છે એની આજ સુધી આપણે શું ના કરી, દ્રષ્ટિ ના કરી, ભેદમાં અટકી ગયા. અનંતવાર ક્યાં અટકી ગયા, કેટલું કુર્તે કીધું, મુનિવ્રત ધાર અનંત પાર વિરૂપ જાય, એટલે ગુણ ગુણીના ભેદમાં પણ આપણે કેટલી વાર અટકી ગયા, પણ અભેદ આત્માનો આજ સુધી શું ના કર્યો, અનુભવ ના કર્યો. અહીંયા પછી હા, અનુભવ કેમ કરે, હા અનુભવ કેમ કરવો, અહીંયા કીધું ને કે બે નહીં કીધા, ભૂતાર્થ નહીં અને અભૂતાર્થ નહીં, હે, તો જ્યાં ભૂતાર્થ નહીંથી આપણે દ્રવ્ય પડખાને મુખ્ય કર્યું તો એક સમયે શું થઈ ગયું, તો બાકીનો જે પર્યાય પડખો હતો, મૂળ ભેદ હતા, એ બધું શું થઈ ગયું, કોણ થઈ ગયું, આખો માર્ગ મુખ્ય કોણનો છે. જ્યાં આત્મા મુખ્ય થાય તો બાકીની વસ્તુને કોણ કરવી ના પડે, કોણ થયા વગર રહે નહીં. અને આત્મા મુખ્ય નથી થયો આજ સુધી, કોણ મુખ્ય થયું આપણને, પર્યાય મુખ્ય થઈ ગયો, ભેદ મુખ્ય થયા, આ પર પદાર્થ મુખ્ય થયા, એટલે આજ સુધી પર્યાયમાં અનંત દુઃખમય દશા રહી. તો જ્ઞાનમાં મુખ્ય કોણ કરવાની કલા છે, તાકાત જ્ઞાનમાં છે મુખ્ય કોણ કરવાની, અને જ્યાં એ આ જ્ઞાન આત્માને મુખ્ય કરે છે, દ્રવ્ય સ્વભાવને મુખ્ય કરે છે, અને એ જ્ઞાન જ્યારે શ્રદ્ધાને વિષય આપે છે તો શ્રદ્ધા એમાં શું કરે છે, તો કે અહમ કરે છે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ આપે છે. જ્ઞાનમાં મુખ્ય પણ ક્યારે થશે, આવે છે ને કે ઉપયોગ, પેન્શીને પૂછતા ને કે અમારો ઉપયોગ પલટાતો નથી, અમે આટલો સ્વાધ્યાય કરીએ છીએ, અમે આટલું વાંચીએ છીએ, અમે આટલું સાંભળીએ છીએ, તો પણ હજી ઉપયોગ કેમ નથી પલટાતો, તો પૂજ્ય બેનશ્રી કહેતા ને કે રૂચિ પલટશે તો ઉપયોગને પલટવો પડશે નહીં, પલટ્યા વગર રહેશે નહીં. પેલા રૂચિ પલટવી પડશે, હમણાં રૂચિ કોની પડી છે આપણને, પરની, પણ તો ભી આપણે જો જાણીએ છીએ દ્રવ્ય કોની કે ગુણ કે બધું જાણીએ છીએ, પણ હવે કેવી રીતના એને ઉપયોગમાં કેવી રીતના, વારંવાર આવા ટીકાળી સ્વભાવવાળો છું, આવો શુદ્ધ છું, આવો અનંત ગુણાત્મક છું, શુદ્ધિઓનો પિંડ છું, જાણવાવાળો તત્વ છું, અનંત વૈભવ મારામાં પૈડા છે, આવો એક જ્ઞાન ગુણ નહીં, આવા જ્ઞાન ગુણ જેવા તો અનંત ગુણોનો ભંડાર ગોદામ એવો પોતે હું છું, એવી જ્યારે એને અંદરથી આશ્ચર્યનો ભાવ આવે છે કે નહીં, આમ એવા પ્રકારનો એને અહીંયા આત્મા માટે એવા પ્રકારનો એને ભાવ આવવો જોઈએ કે ઓ ઇન બાતો કી તો મુજે ખબર નહીં થી. પંડિત ટોડલમાં જે લખ્યા છે ને કે એને અનુભૂતિ કરવા પહેલાં એને હર્ષ બહુ હોય એનું કામ કરવા માટે, ખ્યાલ છે કે એને એનું કામ કરવા માટેને બહુ ઉલ્લાસ હોય, કારણ કે એને એવા તત્વને જાણવાનો છે કે જેને પૂર્વે ક્યારે જાણ્યો નથી,
અને જ્ઞાનીઓ આટલું એ પદાર્થના વખાણ કરે છે. ગુરુદેવશ્રીએ જ્યાં 45 વર્ષ સુધી ખાલી એક દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા ઉપર જ ભજન આપ્યું, જોર આપ્યું, ડંકો વગાડ્યો, તેવો અદ્ભુત આત્મા પરમાત્મા એવો કેવો હશે, કોણ હશે, એમાં શું ભર્યું છે, એવી અંદરથી જાણવાની જેને જિજ્ઞાસા હોય તો એને આત્મા મળ્યા વગર પ્રમાણ ના દ્રવ્ય ને જાણવું પડશે ને, એટલે તો છે ને પ્રમાણ થી બહાર જવું નહીં અને પ્રમાણ માં અટકવું નહીં. પેલા બહાર થી અંદર આવવા માટે કયા દ્રવ્ય માં આવવું પડશે? પ્રમાણ ના દ્રવ્ય. પેલા પર્યાય સહિત ના દ્રવ્ય ને બરાબર જાણવું પડશે. કારણ કે તમે પર્યાય પડકાર ને પણ નહીં જાણો તો પછી મુખ્ય કોણ કોના વચ્ચે કરશો? સમજાય છે ને? એટલે પર્યાય ને પણ બરાબર જાણવું પડશે, દ્રવ્ય પડકાર ને પણ બરાબર જાણવું પડશે, પછી એમાંથી નિર્ણય કરો કે કોણ આશ્રય કરવા લાયક છે અને કોણ આશ્રય કરવા લાયક નથી. પર્યાય આશ્રય કરવા લાયક નથી કારણ કે પર્યાય એક સમયની છે અને દ્રવ્ય સ્વભાવ આશ્રય કરવા લાયક છે કારણ કે ત્રિકાળ છે. સમજાય છે ને? અનિત્ય નો આશ્રય લઈએ છીએ તો દુઃખી થઈએ છીએ, કારણ કે બીજા સમય એનું શું થઈ જાય છે? નાશ થઈ જાય છે. અને નિત્યનો આશ્રય કરીએ છીએ, નિત્યનો આશ્રય કરીએ છીએ તો એ જીવ સુખી થાય છે કારણ કે નિત્યનો ક્યારે નાશ થતો નથી. સમજાય છે ને? ગાડીમાં આપણે ક્યાં બેસીએ છીએ? આપણે વ્હીલ પર બેસીએ છીએ કે આપણે સીટ પર બેસીએ છીએ? આપણે બધા સીટ પર બેઠા છે ને, કારણ કે વ્હીલ તો શું થાય છે? ફરે છે. અને સીટ કેવી છે? સ્થિર છે. તો એવી રીતે આપણે ક્યાં બેસવાનું છે? આપણે અનાધિકારથી પર્યાયમાં બેઠા છે જે અસ્થિર છે. હવે કે છે સીટ ને બદલો, બેઠક ને બદલો, ખ્યાલ છે ને? તો પર્યાય માંથી હવે બેઠક ક્યાં કરી લેવાની છે આપણે? કે દ્રવ્ય માં. જ્યાં દ્રવ્ય સ્વભાવમાં આપણે બધા બેસી ગયા તો અહીંયા પર્યાયમાં આપણે સુખી થયા વગર રહેશું નહીં. સમજાય છે ને? જોગાનીજી એ કીધું છે ને કે પર્યાય કો મેરા ધ્યાન કરના હો તો કરે, મેં કિસકા ધ્યાન, હું તો ધ્યાન ની મૂર્તિ છું. સમજાય છે ને? સુખ ની મૂર્તિ છું, મારે સુખી નથી થવું. એટલું બધું જે દ્રવ્ય સ્વભાવનું વજન આવે, જોર આવે, તો અહીંયા પર્યાયમાં શું થાય છે? પર્યાય પર્યાયનું લક્ષ્ય છોડે છે અને સ્વભાવ દ્રષ્ટિ પર જાય છે તો પર્યાયમાં પ્રયોજનની સિદ્ધિ થાય છે. એ દ્રવ્ય સ્વભાવને કોઈની અપેક્ષા નથી, એક સમયની નિર્મલ પર્યાયની પણ અપેક્ષા નથી. તો પરપદાર્થની તો શું વાત કરો, વજ્ર સમાન છે આપણો દ્રવ્ય સ્વભાવ. વજ્ર સમાન સુદર્શન પર્વત, સુમેરુ પર્વત જેવો છે. એ અહીંયા કે પ્રલય આવે છે ને તો બધાનો નાશ થઈ જાય છે. અને સુમેરુ પર્વત બોલો અચલ અચલ છે ને, એવું અહીંયા કે છે. કર્મનો ઉદય પ્રતિકૂળતા, પહાડ જેવી પ્રતિકૂળતા આવે છે, ગમે તેવા પરિણામ થઈ જાય પર્યાયમાં, એ વખતે પણ સ્વભાવ તો કેવો છે? તો કે એવો ને એવો શુદ્ધ છે. જ્ઞાનીને હર સમયનો દ્રવ્ય સ્વભાવ મુખ્ય છે, હર સમયે દ્રવ્ય સ્વભાવની સ્વભાવનું અવલંબન છે. એટલે પછી અહીંયા ગમે તેવા પરિણામ થાય છે, કોઈ પણ પ્રકારની પર્યાય થાય છે, એ જ્ઞાની ફક્ત એના શું રહે છે? તો કે જાણનાર રહે છે. સમજાય ને? હવે દુઃખી નથી થતા. અશુભાવ આવ્યો તો એમ નહીં કે અશુભાવ આવ્યો તો હવે હું દિન પોતાને નથી માનતા, અને શુભ ભાવ આવ્યો તો મારા જેવો મહાન કોઈ નહીં, એવી એ જ્ઞાનીઓને પર્યાય દ્રષ્ટિ હોતી. પર્યાયનું જ્ઞાન હોય પણ પર્યાય દ્રષ્ટિ ના હોય, અને અજ્ઞાનીને પર્યાયનું જ્ઞાન નથી પણ શું છે? પર્યાય દ્રષ્ટિ છે. સમજાય છે ને? સોગાનીજી કીધું પર્યાય દ્રષ્ટિ સો વિનેશ્વર અને દ્રવ્ય દ્રષ્ટિ સો જિનેશ્વર, સમ્યક દ્રષ્ટિ. એટલે દ્રવ્ય દ્રષ્ટિ જ કરવા જેવી છે. એકવાર દ્રવ્ય દ્રષ્ટિ કરે તો કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ મને દુઃખી કરવામાં સમર્થ નથી. અને પર્યાય દ્રષ્ટિ હશે તો સમોશરણમાં પણ જશું તો એ ભગવાન ત્રણ લોકના નાથ પણ મને સુખી કરવામાં સમર્થ નથી. અને દ્રવ્ય દ્રષ્ટિ હશે તો નરકનો જીવ આટલી ભયંકર પ્રતિકૂળતાની વચ્ચે પણ એ કેવો છે? સુખી છે. એટલે બહારનો વૈભવ મારા સુખ દુઃખનું કારણ નથી. આવે છે ને? આવે છે ને પૂજામાં આજે આપણે સવારના જ ગાયું ને. બધા આ બધા બાહ્ય સહયોગ તો કેવા છે? નાશવાન છે, છોડીને જવાના છે. હાલમાં જ મારાથી કેવા છે? છૂટા છે. અહીંયા તો નવ તત્વમાં નવ તત્વની શ્રદ્ધા એનું નામ સભ્ય થશે.
તો નવ તત્વની શ્રદ્ધા એટલે એકને જાણવાની વાત કરીએ, એક આત્માને. તો એક આત્માને જાણશું તો નવે નવ તત્વને યથાર્થ જાણવું કહેવાશે. અને એકને નહીં જાણ્યું તો એ ખરેખર નવને પણ જાણતો નથી. એ છે ને, એક આત્માને જાણ્યું તો બધાને જાણ્યું, અને એક ન જાણ્યું તો કાંઈ ન જાણ્યું. ગુરુદેવે કીધું ને, શાસ્ત્ર જ્ઞાન નહીં, શાબ્દિક જ્ઞાન નહીં. શાબ્દિક જ્ઞાન તો આપણે કેટલી વાર લીધું, અનંત વાર. બોલી તો ગયા, ચર્ચાનો વિષય તો થઈ ગયો, પણ ચર્યાનો વિષય ના થયો. ચર્યાનો વિષય તો એ જ નથી થતું. આપણે ચર્યા થવી જોઈએ, ચર્ચા નહીં. એના માટે રુચિ તો છે, રુચિ છે, પણ પુરુષાર્થ કારણ યથાર્થ એટલી એવી રુચિ કે જે રુચિ આપણું કામ કરવા માટે શું થાય છે, એ કામ કરવા માટે એ કાર્યકારી હોય એ પ્રકારની રુચિ. એ છે ને, ખીચડી બનાવવા માટે કેટલી સીટી વગાડવી પડે? પાંચ. અને ત્રણ સીટી વગાડીએ તો થાય કે ના ન થાય? એવી રીતે અહીંયા યથાર્થ કારણ આપવું પડશે. જેવી અંદરથી મને તો મારો આત્મા જ જોવે છે, બીજું કાંઈ નથી જોતું, એવું જ્યારે એક કોર ગામ અને એક કોર રામ એવા બે ભાગ પડી જાય છે, ત્યારે જઈને અહીંયા આત્માનો અનુભવ થાય છે. છોકરો ખોવાઈ ગયો, હા, છોકરો ખોવાઈ જાય છે ને મેળામાં, તો એને એક કેવો રડે છે. એને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે છે, એના મોઢા ઉપર એક જ નામ છે, મારી મા. એમ આત્માથી જેને પોતાનું કામ કરવું છે, એને એક આત્મા સિવાય બીજું કાંઈ ના દેખાય. તેમ જિસકે દીવાને હૈ જ્ઞાની, હર ધૂન મેં વહી સમારે, બસ એક લક્ષ્ય ઔર એક પક્ષ ઔર શ્વાસ ઉસી કે લીએ બહે. દેખા જબ અપને અંતર મેં કુછ ઔર નહીં ભગવાન મેં, પર્યાય ભલે હી પામર હો, અંતર સે પ્રભુતા વાન મેં. પર્યાયમાં ગમે તેવો હમણાં હજી ઔદૈહિક ભાવ છે, ગમે તેવા હજી વિકારી પરિણામ છે, હજી ગમે તેવા બારમાં સંયોગ છે, અને એ વખતે પણ જ્ઞાનીને બરાબર ખ્યાલ છે કે મારી પ્રભુતામાં 1% પણ શું નથી આવી, કમી આવી નથી. છે સુમત પ્રકાશજીની એક બહુ સરસ ભજન છે ને, અપની પ્રભુતા દેખ લો બહાર ના ફરમાઓ, જો ઘડી બસ દો ઘડી, દો ઘડી બસ દો ઘડી, નિજ નાથ કે આવો, અપની પ્રભુતા દેખ લો બહાર ના ફરમાઓ, અપની પ્રભુતા દેખ લો બહાર ના ફરમાઓ. એટલું સરસ ગુરુદેશી આજે 320 નંબરની ગાથાને પણ યાદ કરી. કોઈને સંભળાતું નથી, ક્યાં બેસો અહીંયા બહાર, એ પણ નથી સંભળાતું કઈ આવશે ને એમાં. ગુરુદેવ એમ કીધું ને, એના પછી અહીંયા આપણે આવીએ તો નવ તત્વને ભેદરૂપ જોઈએ છે તો એ પર્યાય દ્રષ્ટિ છે, અને ભેદને કોણ કરી અભેદને જોઈએ છે તો એ દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થાય છે. અનુભવમાં જ ખ્યાલ આવે છે કે હું આવો આત્મા છું, બરાબર. અનુભૂતિમાં જ હું આવો અનંત ગુણાત્મક અનંત સુખ અનંત જ્ઞાનથી ભરચક પદાર્થ છું, એ અનુભૂતિમાં જ ખ્યાલ આવશે, બરાબર. એ વિકલ્પોમાં ખ્યાલ આવવાનો નથી, એ ઇન્દ્રિયોથી પકડાયેલો નથી, એ કોઈ નિમિત્તથી કે કોઈ જ્ઞાનીથી કોઈ જ્ઞાનીના વચનોથી પકડાય એમ નથી. પણ પોતે પોતાએ પુરુષાર્થ કરી શું કરવાનો છે, એ અનુભૂતિની પર્યાયમાં આત્મા જાણવાનો છે. એટલે કીધું છે ને કે ચોથી ગાથામાં કે સ્વાનુભૂતિથી શું કરજો, પ્રમાણ કરજો. અમે કહીએ છીએ એટલે નહીં, પણ પોતે સ્વાનુભવથી શું કરજો, એનો પ્રમાણ કરજો. અમે તો કહીએ છીએ, આપણે ત્રણ નામ જોયા, શુદ્ધ નહીં કહો, નિશ્ચય નહીં કહો, એ બીજું ત્રીજું નામ શું કીધું, શુદ્ધ નહીં કહો,
અભૂતાર્થ નહીં, બહુ સરસ. અને એના સામે ત્રણ નામ કયા? અભૂતાર્થ, અભૂતાર્થ નહીં, અશુદ્ધ, અશુદ્ધ નહીં, વ્યવહાર, વ્યવહાર નહીં, ખબર ને? એવી રીતે અહીંયા અહીંયા પછી ગુરુદેવે છેલ્લે કીધું ને કે બહુ સરસ એ કીધું કે નવ તત્વ ને ભિન્ન ભિન્ન જોવા. ભિન્ન ભિન્ન નવ તત્વ તો ભિન્ન ભિન્ન છે. એક તો એ ભિન્ન ભિન્ન નવ તત્વ ભિન્ન ભિન્ન જીવ જે આશોબન સંબંધ જમોક્ષ, અને નવ તત્વથી પણ ભિન્ન મારો ચૈતન્ય તત્વ. નવ તત્વ તો ભિન્ન ભિન્ન છે, પણ એનાથી પણ મારો ચૈતન્ય તત્વ કેવો છે? ભિન્ન છે, સમજાય છે ને? એટલે એવા ચૈતન્ય તત્વની દ્રષ્ટિ એ ઉદાર્થ નહીંથી એ આત્મા જાણવામાં આવે છે. પછી કીધું ને જીવ અને આ કર્મ વચ્ચે એવો ઘનિષ્ઠ શું છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પંચ મહાવ્રતના પરિણામ પણ દુઃખમય છે, તો જે નીચલી કોટીનો જે સુખ ભાવ થાય છે તારા લીધે એ તો દુઃખમય છે જ. અને જ્યાં સુખ ભાવને દુઃખમય કીધો તો પછી અશુભ ભાવ તો દુઃખમય જ છે. ગુરુદેવ કીધું કોઈ પણ રાગ કરવા લાયક કરવા જેવો નથી. રાગ આ પછી એ દેવશાસ્ત્ર ગુરુનો રાગ હોય બરાબર, પંચ પરમેશ્વરીનો રાગ હોય, સાધર્મીનો રાગ હોય, ખરા છે? આગળ જઈએ જ્ઞાનીઓનો રાગ હોય, કે આગળ જઈએ કે ગુણ ગુણીનો ભેદનો પણ રાગ હોય તો પણ એ રાગ કેવો છે? એ દુઃખમય જ છે, એ સુખમય નથી. એટલે રાગમાં જે રમે છે એ અગ્નિમાં શું થાય છે? જલે છે, સમજાય છે ને? અને જે પોતાનો આત્માનો અનુભવ કરે છે એને આત્મશાંતિની શીતલતા પ્રાપ્ત થાય છે. એટલે શીતલ સ્વભાવ જોવે છે કે રાગરૂપી ઉષ્ણતા જોવે છે? એ પુરુષાર્થ કોના આત્મા છે? જીવના આત્મા છે, સમજાય છે ને? એટલે અહીંયા આપણે 13મી ગાથા આખું ગુરુદેવના પ્રવચનના માધ્યમથી આપણે જોયું. અનેક રૂપની દ્રષ્ટિ કરીએ છીએ તો રાગ થાય છે, વિકલ થાય છે, અને એક રૂપની દ્રષ્ટિ કરીએ છીએ તો ત્યાં રાગનો અભાવ થાય છે. ત્યાં એક રૂપ કરીએ તો રાગનો અભાવ. નવ તત્વમાં બીજા બે પણ લઈ લેવાના છે, પુણ્ય અને પાપ. પુણ્ય અને પાપને લેવાના છે. પછી ગુરુદેવે 8મો કળશ ચાલુ કર્યો અને એ આપણે પછી લઈશું. હમણાં આપણે 13મી ગાથા આખી જોઈ છે બરાબર. એમાં એકવાર આપણે રિવિઝન કરી લઈએ છીએ આખી 13મી ગાથાનો. એક તો એમ કીધું ને, સૌથી પહેલાં તો નવ તત્વ અહીંયા બધા પર્યાય રૂપ ભાવ લેવાના છે, બરાબર ને? અહીંયા પર્યાયમાં નવ તત્વને ઘટિત કર્યા. હવે નવ તત્વને બેમાં ડિવાઈડ કર્યા, દ્રવ્ય અને ભાવ. જેટલા પણ દ્રવ્ય પડખા છે એ બધા અજીવના વિશેષ છે, અને જેટલા પણ ભાવ પડખા છે એ બધા અજીવના વિશેષ છે. અહીંયા જીવ તત્વ એ શું લેવાનું છે? જીવ તત્વ એટલે જાણવાવાળી પર્યાય, અને અજીવ તત્વ એટલે શું લેવાનું છે? અજીવને જાણવાવાળી પર્યાય છે, એને અહીંયા અજીવ તત્વ લેવાનું છે. અહીંયા એમ કહી દીધું ને કે એ નવે નવ તત્વથી જે પર્યાય રૂપ ભાવ છે એનાથી મારો પરમ પારણામિક ભાવ કેવો છે? ભિન્ન છે, મારાથી જુદો છે. નવ તત્વની દ્રષ્ટિ કરીએ છીએ તો રાગ ઉત્પન્ન થાય છે, અને પરમ પારણામિક ભાવની દ્રષ્ટિ કરીએ છીએ તો સંવેદનની પ્રાપ્તિ થાય છે. બે પ્રકારની દ્રષ્ટિ જોવાના, વસ્તુને જોવાના બે એંગલ છે. એક ભૂતાર્થ નહીં છે અને એક અભૂતાર્થ નહીં છે. પર્યાયના સ્થાને છે, ભેદ ભેદના સ્થાને છે. એ અપેક્ષાથી જોઈએ તો એ ભૂતાર્થ છે, પણ અભેદની અપેક્ષાથી જો, પરમ પારણામિકની અપેક્ષાથી જો, તો એ જ ભેદ, એ જ નવ તત્વ કેવા છે? અભૂતાર્થ છે, બરાબર ને? કારણ કે એ ગૌણ થઈ જાય છે, અને અહીંયા દ્રષ્ટિ ઉદાર્થ નહીંમાં ભગવાન આત્મા મુખ્ય થાય છે, અને મુખ્ય સો નિશ્ચય અને ગૌણ સો વ્યવહાર. ત્રણ નામ જોયા આપણે, ઉદાર્થ નહીં કહો, શુદ્ધ નહીં કહો કે નિશ્ચય છે નહીં, અને અભૂતાર્થ નહીં કહો, વ્યવહાર નહીં કહો કે અશુદ્ધ નહીં કહો. પછી ગુરુદેવે આખી અનુભૂતિની પર્યાયની વાત કરી કે આત્મા કઈ પર્યાયમાં પ્રસિદ્ધ થશે, તો કે રાગની પર્યાયમાં, વિકલ્પની પર્યાયમાં પ્રસિદ્ધ નથી થતું,
તો કઈ પર્યાયમાં પ્રસિદ્ધ થશે? તો કે અનુભૂતિની પર્યાયમાં આત્મા પ્રસિદ્ધ થશે. પૂર્વે ક્યારે ન કરેલું કાર્ય કરવાની આખી વિધિ આપણને આ 13મી ગાથામાં સમજાવી દીધી છે. આપણે કહીએ છીએ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે હું આવા કાર્યની પ્રાપ્તિ કરું. ખરા છે ને, દ્રષ્ટિનો વિષય તો મહાન છે જ, પણ દ્રષ્ટિના વિષયને અનુભવ કરવાવાળી પર્યાય પણ મહાન છે. અને એવા જ્ઞાનીઓ પણ મહાન છે કે જેને પરથી નાતો તોડ્યો અને સ્વભાવ સાથે શું કર્યો, નાતો જોડ્યો. અનંત પુરુષાર્થ છે, કારણ કે અનાદિના જે રાગના સંસ્કાર છે, પરમા એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિના સંસ્કાર છે. આજે ગુરુદેવ કર્તૃત્વ બુદ્ધિ ઉપર પણ કીધું ને કે હું કરું હું કરું, બરાબર છે ને, એ કર્તૃત્વ પણ આ સુધી તૂટ્યું નહીં. અને અકર્તા સ્વભાવની દ્રષ્ટિ એ અકર્તા સ્વભાવની દ્રષ્ટિમાં પણ અનંત પુરુષાર્થ છે ને. એટલું કીધું સરસ, એ કામ બહુ સરળ છે, કામ સરળ છે. ત્રણ વસ્તુ કીધા ને શ્રીમદજી કહે છે ને, સત સત કેવું છે, સમ્યક દર્શન સરળ છે, સર્વત્ર છે અને અને સહજ છે. સમજ ને, અને કેવું છે, સુગમ છે, સુગમ સત સરળ છે, સત સર્વત્ર છે અને સત સરળ સુગમ છે. એટલે આત્માનો અનુભવ કરવો તો સરળ છે, કારણ કે એક તિર્યંજ ગતિનો, એક ચકલાનો જીવ, એક મેંઢકનો જીવ કરી લે છે. તો પછી આપણને તો આપણે અહીંયા સુધી ના આવ્યા, તો હવે આપણને ન થાય એવું તો ના બને, ખ્યાલ આવે છે ને. એટલે આપણે પણ યોગ્ય પુરુષાર્થ કરીએ, સાચા દિશામાં પુરુષાર્થ કરીએ, તો અહીંયા સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે એમ છે. એટલે આ માર્ગ પુરુષાર્થનો માર્ગ છે. અહીંયા અનુભૂતિ કરીએ, કારણ કે અનુભૂતિની પર્યાયમાં જ આત્મા પ્રસિદ્ધ થશે, રાગની પર્યાયમાં આત્મા પ્રસિદ્ધ નહીં થાય એવી અહીંયા નવ તત્વની શ્રદ્ધા ને અહીંયા સમ્યક દર્શન થાય છે. એવી આપણે 13મી ગાથા અહીંયા જ પૂરી કરી. તમે